છાપી હાઈવે પર પે એન્ડ યુઝ ન હોવાથી લોકોને પડી રહી છે અગવડતા. હાઈવે પર મોટા મોટા કોમ્પ્લેક્સ બન્યા પણ પ્રાથમિક જરૂરિયાત માટે પે એન્ડ યુઝ ન બન્યા. વડગામ તાલુકાના ધંધાના હબ ગણાતા છાપી હાઈવે ખાતે ઘણી બધી દુકાનો આવેલી છે તથા પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પણ આવેલો છે, જેથી આજુબાજુ ગામડાઓમાંથી લોકો અહીં ધંધા અર્થે તથા પાલનપુર અમદાવાદ મુંબઈ જવા આવવા માટે આવતા હોય છે. પરંતુ છાપી હાઈવે પર એક પણ પે એન્ડ યુઝની સુવિધા ન હોવાથી લોકોને બહુ મોટી હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ શૌચાલયો માટે એક આગવું પગલું ભરેલ છે તથા લોકોને ખુલ્લામાં શૌચ ન જવું પડે તે માટે પગલાં ભરેલ છે. પરંતુ છાપી હાઈવે પર એક પણ પે એન્ડ યુઝ ન હોવાથી લોકોને આ બાબતે બહુ હાલાકીઓનો સામનો કરવો પડે છે. ક્યાંક ને ક્યાંક લોકો પણ આ માટે જવાબદાર છે, કેમ કે સ્વચ્છતા ન રાખતા હોવાથી પણ આ બાબતે પંચાયત દ્વારા આ પે એન્ડ યુઝ ના બનાવવામાં આવ્યું હોય, પરંતુ હવે લોકોની તીવ્ર માંગ ઉઠવા પામી છે કે હાઈવે ઉપર એક પે એન્ડ યુઝ બનવું જોઈએ અને છાપી પંચાયત દ્વારા અહીં માણસ મૂકી સ્વચ્છતા રહે તે રીતે તેનો લોક ઉપયોગ થવો જોઈએ. હવે જોવું રહ્યું કે છાપી પંચાયત આ બાબતે કંઈક પગલાં ભરે છે કે પછી લોકોનો આ કાયમી માટેનો પ્રશ્ન માત્ર પ્રશ્ન જ બની રહે છે. રિપોર્ટર પ્રદીપ પરમાર. વડગામ તાલુકાનું છાપી હાઈવે ઉપર ઉદ્યોગપતિઓ આવે છે, અહીંયા બધા રોજગાર મેળવવા માટે આવે છે, છતાં અહીંયા પે એન્ડ યુઝ માટે ખૂબ જ તકલીફ પડે છે. સરકારને નમ્ર વિનંતી કે એના માટે કડક કાયદા ભરે. બરાબર. વડગામ તાલુકામાં છાપી ગામ છે, તેનો હાઈવે જે પડે છે ત્યાં લાખો કે હજારોની સંખ્યામાં કહીએ તો પણ સાચી વાત તો બહુ લોકો અહીંયા આવે છે, છતાં પણ અહીંયા કોઈ પે એન્ડ યુઝની કોઈ વ્યવસ્થા નથી. તેથી સરકારને નમ્ર વિનંતી કે તેના માટે કંઈક ધ્યાન કરે અને તેનું કોઈ વ્યવસ્થા કરાવે. તમારું નામ? અમારું નામ છે મેવાડા મિલન.